सब लोग देखने लगे, अरे ये तो धुंधुकारी है अपना, हाँ मुंह तो उसके जैसा ही है लेकिन दिखने में भगवान जैसा दिख रहा है, भगवान के जैसा ही रूप उसे मिला है। विमान मायने बेसाड़ो, अने विमान ने अंदर बैठा, विमान चलवा लग्यो, गोकर्ण महाराजे प्रश्न करे, ए विमान उभा रखो उभा रखो उभा रखो, केम भाई ये क्या बधाए सांभळ्यु छे तो बधाने मुक्ति केम नहीं, बधाने माटे विमान केम नहीं, अने मात्र आ एक धुंधुकारी माटे। अने त्यारे एम कह्यु के भाई आम तो बधाने माटे आवे परंतु बरोबर श्रवण कर्यु नथी। श्रवणनो सौथी मोटा मोटू कोई अंग होय तो एनु नाम छे मनन। श्रवणम तु कृतम सर्वैहि न तथा मननम कृतम। तमे कथा सांभळो ने पछी एनु चिंतन करवू जोईए, एनु मनन करवू जोईए। हिंदी में उसे जुगाड़ कहते हैं। आ पशुओ खाए ने पछी वागोळे, जुगाड़ करते हैं पशु भोजन के बाद खाने के बाद, बस वैसे ही एज रीते आपणे ने वागळवी जोईए कथाने। आ वात बतावी, सौने संतोष थयो, विमान गयुं। बीजा महीने आ अषाढ़ महीनामां कथा थयेली, फरी पाछी श्रावण महीनानी अंदर कथा थई। आपणे पण श्रावण महीनामां कथा सांभळवा बैठा छीए। श्रावण महीनामां कथा थई, गोकर्ण महाराज कथा कहेवा लाग्या, फरी पाछा बधा ज लोको सांभळवा आव्या, बधाने कह्युं बधा अहींया रहेवानुं, રોજ સમયસર કથા સાંભળવા આવી જવાનું। પછી બધા કે અમારે ઘેર ન જવાનું હોય, ઘેર શું કામ હોય ભાઈ તમારે, એટલે કે નહીં નહીં પછી જમવાનું ઘરે જેમ બનાવવાનું, બોલે અહીંયા જમી લેજો અહીંયા રહેજો, એવું છે ને। હા પણ કથા બરોબર સાંભળજો, બહુ ચિંતન મનન એનું જ કરજો। હા સમજમાં આવી ને વાત? હા તો પરમાત્માનું ચિંતન, કથાનું ચિંતન, કથામાં જે આવ્યા હોય એ બધા પોઈન્ટ લખતા જઈએ, એની ચર્ચા કરીએ, એને સમજીએ। છ મહિના અરે શ્રાવણ મહિનામાં આ કથા થઈ, કથા પૂરી થઈ ત્યારે સૌની માટે વિમાન આવ્યા છે, દરેકના ચાર્ટર્ડ પ્લેન, બધાની માટે અલગ અલગ અલગ। અને ગોકર્ણ મહારાજ એના માટે પ્લેન, એની માટે પ્લેન નહીં આવ્યું, એની માટે સાક્ષાત ભગવાન આવ્યા। અને એમ લખે છે કે ભગવાન આવ્યા, આનંદ આનંદ થયો, અને એમ કહ્યું, પાંચ જન્ય ધ્વનિમ ચક્રે હર્ષા તત્ર સ્વયં હરિહિ। ભગવાને પોતે શંખનાદ કર્યો, એકદમ આનંદમાં આવી ગયા, એટલા માટે એને શંખનાદ કર્યો। અરે પછી તો ગોકર્ણને આમ બાજી પડ્યા, ઓ મારો ગોકર્ણ મારો ગોકર્ણ। ગોકર્ણ માટે વિમાન નહીં આવ્યું, એને લેવા માટે ભગવાન આવ્યા છે। ગરુડ ઉપર ભગવાન બેઠા, ગોકર્ણને બિરાજમાન કરાવ્યા, ગોકર્ણને બેસાડી। ભાગવતમાં આવું નથી પરંતુ સંતોના મુખે, વૃંદાવનના સંતોના મુખે એવું સાંભળેલું છે કે એને બેસાડીને લઈ ગયા। અમને ગુરુજી આવું બધું સમજાવે શીખવાડે ત્યારે એમને એમ થતું હતું કે ભાગવતની દક્ષિણા શું મળે, એવું બધું મગજમાં હોય ને બધા લોકો એમ કે ભાગવતની તો બહુ મોટી મોટી દક્ષિણા મળે, આ મળે તે મળે, હા એનું લિસ્ટ આખું અલગ છે। ત્યારે એમ થતું કે આપણને આવું બધું કંઈક મળશે, પણ જ્યારે ભણવા લાગ્યા અને ગુરુજીએ કહ્યું કે ભાગવતની કથા કરતા હતા ગોકર્ણ તો એને લેવા માટે ભગવાન આવ્યા, અને ત્યારે એમ થયું કે પછી તો લાખો કરોડો કોઈ આપે તો એ ધૂળ બરાબર, ભગવાન જો સામે લેવા માટે આપણને આવે તો ભાગવતના વક્તાની સૌથી મોટી આ દક્ષિણા છે કે એને ભગવાન લેવા આવે। એમ થઈ ગયું કે આના કરતા બીજી કોઈ મોટી દક્ષિણા હોય જ નહીં, લૌકિકમાં કોઈ કદાચ કંઈ આપે કરે વસ્તુ સાધારણ છે પણ આ સૌથી મોટી દક્ષિણા, ભગવાન એની માટે આવે, આનંદ આનંદ થયો। સનકાદિ ઋષિઓ એમ કહે
કે ગોકર્ણના ગામની અંદર તદગ્રામે યે સ્થિતા જીવાહ અશ્વચંડાલ જાતયઃ, એના ગામમાં જે નાના મોટા હતા કે કૂતરા બિલાડા એવા ચંડાલ લોકો હતા, એ લોકોની પણ મુક્તિ થઈ ગઈ. સમજાય છે? જે ઘરની અંદર, જે ગામની અંદર આવો એકાદ ભગવાનનો ભક્ત એ જન્મ લઈ લે, એ ગામનો આખાનો ઉદ્ધાર થાય. એ કુટુંબની અંદર એકાદ આવો વ્યક્તિ જેના લીધે આખી ભાગવત સૌને સાંભળવા મળે. હા, કેવી સુંદર વાત છે. મહારાજ ગોકર્ણ મહારાજે સૌને ભગવાનના ધામમાં લઈ ગયા છે, આ ગોકર્ણનું ઉપાખ્યાન કહ્યું. પછી એક અધ્યાયની અંદર આ ભાગવત કેવી રીતે કરવું એ કહ્યું. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક અને માક્ષર એમ 6 મહિનાની અંદર ભાગવતની કથાનું આયોજન ખાસ કરીને મોક્ષ માટે કરવાનું હોય તો એની માટે આ વિશેષ મહિનાઓ બતાવેલા છે. અને ત્યારબાદ એમ કહ્યું, બધાને પત્રિકા લખવી, બધાને બોલાવવા, જ્યાં વધારે જગ્યા હોય એવી જગ્યાએ લોકો આવી શકે, બેસી શકે એવી જગ્યાનું પ્લાન કરવું, ઉત્તમ વક્તાનું વર્ણન કરવું, બ્રાહ્મણોનું વર્ણન કરવું, અંદર કેવા ભગવાનના સ્થાપન વગેરે બનાવ્યા છે, ભગવાનનું મંડલ વગેરે બનાવ્યું છે, આવી રીતે મંડલ બનાવી ભગવાનની સ્થાપના કરવી. ભગવાનને તુલસીપત્ર ચડાવ્યા હતા આજે? રોજ? ગઈકાલે પણ ચડાવ્યા હતા? સારું સારું, હા રોજ ચડાવજો, રોજ પૂજા વ્યવસ્થિત કરજો. હા, આજે કોનો વારો હતો? બધા ત્રણેય બહેનો સાથે બેસો છો? સારી સારી વાત છે, ખૂબ સારું. તો આ કરવું, તો પૂજા એવી રીતે રોજ કરવી અને પછી સુખેથી કથાનું શ્રવણ કરવું, આમ કહ્યું છે. કથાના નિયમો બધા બતાવ્યા છે કે ભાઈ ઉપવાસ રાખીને કથા સાંભળવી. ઉપવાસ એટલે કાંઈ નહીં ખાવાનું, બોલે ન ચાલે તો, એટલું ન ફાવે તો બોલે દૂધ અને ઘી ખાવા પીવાની છૂટ, પણ એનાથી આગળ તો બોલે ફ્રૂટની છૂટ. પણ જમ્યા વગર ન રહી શકાય ને, તો બોલે સાંજના એક ટાઈમ જમવાની છૂટ. પણ અમને તો એક ટાઈમ તો નહીં થાય મારાથી, તો બોલે 2 ટાઈમ છૂટ. પણ ડૉક્ટરે કહ્યું સવારના નાસ્તો તો કરવો જ પડે, તો 3 ટાઈમ છૂટ. નહીં પણ આમ હાલતા ચાલતા એમ તો લાગે થોડુંક ફાકીએ થોડુંક તો સારું ને એમ. અમારા એક શાસ્ત્રીજી એવું કહેલું બાપુ કે તમને ન ફાવે તો ખોળામાં ડબ્બો લઈને બેસવું, બોલો કૃષ્ણ કનૈયા, અને પછી જ્યારે જ્યારે જે આવે એ પહેલા એક બે આમાં ફાકતા જવું. જમવાના એટલા નિયમો સ્ટ્રિક્ટ નથી, પણ બીજા નિયમો સ્ટ્રિક્ટ બતાવ્યા. સત્ય, પવિત્રતા, દયા, દાન આ બધું કરવું. શ્રવણનો નિયમ રાખો, કાંઈ નહીં તો ભગવાનનું કાંઈ નહીં કરું, કથા સાંભળીશ. એટલો સમય તો આપણે રિઝર્વ રાખીએ ભગવાન માટે. માંડ 24 કલાકમાંથી 4 કલાક જ કથા હોય છે. પહેલા જેવી તો કથાઓ થોડી રહી છે આપણી, તો એટલો સમય પ્રેમથી કથા સાંભળીએ. ભોજનની અંદર એટલું જ કહ્યું કે તામસી ભોજન નહીં, હા કાંદા, લસણ, ગાજર આ બધું નહીં, એ બધી વાત કરી. અને ત્યારબાદ છેલ્લા દિવસે જે કંઈ બધાને આપવાનું હોય એ બધી વાતો કરી. અને ત્યારબાદ એમ કહ્યું, આવી કથા ચાલતી હતી સનતકુમારોની, ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા છે અને એમણે સૌને એમ કહ્યું, પીબત ભાગવતમ રસમાલય, ભાગવત રસનું પાન કરો એમ કહ્યું. સુંદર મજાનું સંકીર્તન થયું છે અને કીર્તન કરતા કરતા બધા મગ્ન થયા. અરે એવું કીર્તન થયું કે બ્રહ્મા બ્રહ્માણી, ઇન્દ્ર ઇન્દ્રાણી, રુદ્ર રુદ્રાણી આ કીર્તન જોવા માટે આવ્યા. અને એ સમયે બલિ મહારાજ, પ્રહલાદજી આ બધા જ લોકો પ્રગટ થઈ અને ભગવાનનું નામ લેવા લાગ્યા અને નાચતા નાચતા કીર્તન કરી રહ્યા છે. પ્રહલાદ સ્તાવધારી તરલ ગતિ દયા ચૌદ્ધ વક્રાંશ ધારી, ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 प्रहलाद जी ना आसमा करताल अने नाचता नाचता भगवान ने गुणगान गाए प्रहलाद स्थाल धारी तरल गति दया चौदव कांस्य धारी उद्धव जी एमना हाथ में कांसा जोड़ कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद अने नारद जी वीणा वागवा लगी अने नारद जी वीणा साथे मग्न थईने नारायण नारायण श्रीमन नारायण हरे नारायण नारायण श्रीमन नारायण हरे नारायण नारायण लक्ष्मी नारायण हरे नारायण नारायण लक्ष्मी नारायण हरे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद अर्जुन अलापचारी करे कृष्ण गोविंद हरे गोपाल राधे कृष्ण गोविंद राग करता अर्जुनो भूत इंद्रवादिन मृदंगा इंद्र इंद्र मृदंग वगाड़े ભક્તો તાળી વગાડતા હતા તમે ન વગાડો વસ્તુ એટલે જાતો ભક્તો ની વાત કરું છું જે ભક્તો હતા ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ખૂબ સુંદર કીર્તન થયું અને ભગવાને એમ કહ્યું હે સનત કુમારો તમારે જે જોઈતું હોય તે માગો સનત કુમારોએ માત્ર એક વાત કરી કે પ્રભુ કોઈ પણ જગ્યાએ કથા હોય પછી એકદમ નાનામાં નાનું આયોજન હોય કે બહુ મોટું હોય ઘરમાં પણ કોઈ ભાગવતજી લઈને બેસે તો ભગવાન હું આપને પ્રાર્થના કરું કે એ સમય તમે હાજર રહેજો એટલે ત્યારથી જ્યાં જ્યાં પણ ભાગવતજીની કથા થાય છે ત્યાં ભગવાન પોતે આવે છે અને એનો અનુભવ તમને સૌને 7 દિવસમાં થશે જ કદાચ થયો પણ હશે ભગવાન સ્વયં આવે છે અન્યથા આ કાર્ય એટલું મોટું છે કે એક જણથી થાય નહીં 100 જણથી થાય નહીં લાખોથી પણ પૂરું થાય નહીં એનો અનુભવ થશે
આ ભગવાને એમ કહ્યું છે કે હું ચોક્કસ આવીશ. આ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય એ બતાવ્યું. પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલાં મને એમ લાગે ઝુકલબેન આવેલા છે, એક લાભ લઈએ કે થોડુંક એકાદ નાની ચાર લાઈન ગાઈ લો ને થોડા, બાદ મેં સમય મિલે ન મિલે આપણે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ એ પહેલાં રૂપલબેનના દ્વારા એકાદ થોડાક શબ્દો સાંભળીએ કંઈક.